તાપી જિલ્લામાં બુટલેગરો બન્યા છે બેખોફ. બુટલેગરે તપાસમાં ગયેલા પોલીસ કર્મીની કારને આગતો ચાપી બાદમાં પોલીસ જમાદાર પર કેરોસીન છાંટીને સળગાવી દઈને ગંભીર રીતે ઘાયલ કર્યો. ઘટનાની સ્થાન થતા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વિચલિત કરે તેવી ઘટના તાપીના સોનગઢ ખાતે ઘટી છે, જેમાં ડીવાયએસપીની ટીમ સોનગઢમાં મૈયાલી ગામના પાટિયા પાસે ગોડિયત ગામ બુટલેગર મૂળજી ગામિતને ત્યાં રેડ કરવા ખાનગી કારમાં ગઈ હતી. દરમિયાન કોઈ બાબતે રકઝક થતાં બુટલેગર આવેશમાં આવી જઈને પહેલાં પોલીસને ખાનગી વેગેનાર કારને પેટ્રોલથી સળગાવી હતી. એટલાથી સંતોષ ન થતાં તેણે ડીવાયએસપી ઓફિસના જમાદાર પ્રભાતસિંહ બારિયા પર પેટ્રોલિંગ સાટીને તેના ચૂલામાંથી સરકતું લાકડું લઈ આંખ ચંપી કરી હતી, જેમાં જમાદાર પ્રભાતસિંહ ગંભીર રીતે દાઝી જતા તેને વ્યારા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બુટલેગર પણ ગંભીર રીતે દાઝી જતા તેને પણ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વ્યારા સિવિલના સત્તાવાળાઓએ પોલીસકર્મી પ્રભાતસિંહ તેમજ બુટલેગર મૂળજી સોમેડિયાને સુરત ખાતે વધુ સારવાર માટે રિફર કરી દીધા હતા, ત્યારે સમગ્ર પોલીસ જગતને ચોંકાવનારી ઘટના બનતા જિલ્લા પોલીસ વડા NN ચૌધરી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હેમંત રાણા, ZSTV, તાપી. આજરોજ ગોળચીત ગામે દારૂનો ધંધો કરતા મૂળજીભાઈ ચેમડિયાને ત્યાં 3 પોલીસ કર્મચારીઓએ પંચો સાથે દારૂ અંગે રેડ કરતા આરોપી મૂળજીભાઈ પોતાના ઘરમાં રાખેલ કેરવામાં પેટ્રોલ હતું તે પોલીસ કર્મચારી પ્રભાતસિંહ બારિયા ઉપર નાખી તેમજ જે ખાનગી ગાડી લઈ ગયેલા હતા તેમના ઉપર પણ છાંટી અને આગ છાપી અને પોલીસને મારી નાખવાની કોશિશ કરેલી. આ બાબતે આગમાં પ્રભાતભાઈ તેમજ મૂળજીભાઈ જે છે એમના શરીર પર પેટ્રોલના છાંટા ઉડેલા હતા, જેથી તેમને પણ ઈજા થયેલી છે દાઝી જવાથી, જેથી બંનેને સારવાર માટે પ્રથમ સોનગઢ હોસ્પિટલમાં પ્રભાતભાઈને લઈ જવામાં આવેલા તેમજ મૂળજીભાઈને વ્યારા ખાતે લાવવામાં આવેલા અને બંનેની પ્રાથમિક સારવાર કરાયા બાદ સુરત રિફર કરેલા છે. અને હાલ પ્રભાતભાઈ જે છે એ મહાવીર હોસ્પિટલમાં છે અને મૂળજીભાઈ સ્વિમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૂળજીભાઈ કોણ હતા અને પોલીસ તેમજ શું કરવા માટે ગઈ? રોહી ગુણાની રેડ માટે ગયેલી હતી. હાલ કઈ રીતે દિશામાં તપાસ ચાલુ છે? પોલીસ અલગ અલગ દિશાથી એંગલથી તપાસ કરી રહેલી છે.